નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલરવ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિત વર્ગ અને વર્ગમૂળ પ્રકરણમાં સ્વાધ્યાય છ પોઈન્ટ ચારનો અભ્યાસ આગળ વધારીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેશો એટલે આપણી ચેનલની તમામ અપડેટ્સ સૌ પહેલાં તમને મળી રહેશે તમે જાણો છો આપણી ચેનલ ઉપરથી જમીન મિલકત રેવન્યુ ઓનલાઈન એજ્યુકેશન અને ડિજિટલ એજ્યુકેશનને લગતા વિડીયો અવારનવાર પોસ્ટ કરવામાં આવે છે આપણી ચેનલ સર્ચ કરશો યુટ્યુબની અંદર ત્યાં આપણી ચેનલ ઉપર જશો તેમાં પ્લેલિસ્ટની અંદર તમે નીચે જશો એટલે આ રીતે ધોરણ વાઇઝ અને પ્રકરણ વાઇઝ તમે દરેક દાખલાનો અભ્યાસ ત્યાંથી કરી શકશો તો આ રીતે સર્ચ કરશો તો સરળ પડશે તમને હવે આપણે પાંચમો દાખલો છે એમાં બાકીના દાખલાનો અભ્યાસ આપણે આગળ વધારીએ તો બે દાખલાનો અભ્યાસ કરી ગયા હતા હવે ત્રીજો દાખલો છે એની સૂચના એવી છે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો તો આપણે અગાઉ દાખલા શીખી ગયા એ રીતે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધવાનું છે અને પછી નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે આ સંખ્યા સાથે સરવાળો કરવાથી મળતી નવી સંખ્યા છે એ પૂર્ણવર્ગ થવી જોઈએ એટલે કે આ સંખ્યા છે એ પૂર્ણવર્ગ નથી આમાં શેષ વધશે એટલા માટે પૂર્ણવર્ગ નથી જમણી બાજુથી જોડ બનાવીએ તો અહીંયા એક 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 વડે ભાગ છે એ ચાલશે એક 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 બેમાંથી એક જાય તો એક વધશે બાવનની જોડ છે નીચે ઉતારશું આપણે એકસો બાવન થશે અહીંયા એક પ્લસ એક એટલે બે થઈ જશે એક પ્લસ એક એટલે બે થઈ જશે હવે અહીંયા આપણે બાજુમાં કઈ સંખ્યાથી ભાગ ચલાવીએ તો એકસો બાવનથી વધે નહીં તો પચીસ પાંચ એકસો પચીસ થશે છવ્વીસ છ એકસો છપ્પન વધી જશે એટલે પચીસ પાંચ એકસો પચીસથી ભાગ છે આપણે ચલાવીએ બાદ બાકી કરીએ અહીંથી 10 કો લેવો પડશે ચાર વધશે તો સાત કહી શકીએ કે ભાગાકારની રીતે બસો બાવન વર્ગમૂળ શોધતા શેષ સત્યાવીસ વધે છે એટલે કે અહીંયા પંદર ભાગફળની અંદર આવેલા છે એટલે કે પંદરનો વર્ગ એ નાનો છે બસો બાવનથી એટલે કે બસો બાવન મોટા છે પંદરના વર્ગથી તો હવે આપણે એવું કહી શકીએ કે બસો બાવન પછીની પૂર્ણવર્ગ સંખ્યા એ પંદરના વર્ગથી મોટી એટલે કે સોલનો વર્ગ હોય તો સોલનો વર્ગ છે એ સોળ ગુણ્યા સોળ કરશો તો તમે અહીંયા રફકામની અંદર સોળ ગુણ્યા સોળ કરશો તો બસો ને છપ્પન થશે તો બસો બાવન પછીની પૂર્ણવર્ગ સંખ્યા છે સોળનો વર્ગ એટલે કે બસો છપ્પન હોય તો આ બસો છપ્પનમાંથી આપણે બસો બાવન બાદ કરીએ તો ઉમેરવાની સંખ્યા છે મળી જાય તો ઉમેરવાની સંખ્યા છે એ સોલનો વર્ગ એટલે કે બસો છપ્પનમાંથી બસો બાવન આપણે બાદ કરવા પડશે સોલના વર્ગમાંથી બસો છપ્પનમાંથી બસો બાવન બાદ કરીએ તો ચાર વધશે એટલે કે આપણે બસો બાવનની અંદર ચાર ઉમેરીએ બસો બાવન પ્લસ ચાર તો બસો છપ્પન છે એ નવી સંખ્યા પૂર્ણ વર્ગ મળે અને એ સોળનો વર્ગ હોય તો આપણે વર્ગમૂળની અંદર બસો છપ્પનને મૂકી દઈએ તો એનું વર્ગમૂળ છે સોળ થાય એટલે આપણે કહી શકીએ કે બસો બાવનમાં નાનામાં નાની સંખ્યા ચાર ઉમેરતા નવી સંખ્યા પૂર્ણવર્ગ મળે એટલે કે પંદરના વર્ગથી આ સંખ્યા બસો બાવન નાની છે તો એમાં બસો બાવનની અંદર આપણે ચાર ઉમેરીએ તો બસો છપ્પન મળે છે અને એ સોળનો વર્ગ થાય છે તો આપણે જે આપેલી છે સંખ્યા બસો બાવન એ પૂર્ણવર્ગ નથી પરંતુ એમાં આપણે ચાર ઉમેરીએ તો બસો છપ્પન થશે અને બસો છપ્પનનું વર્ગમૂળ છે એ સોળ થશે તો એ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ થાય તો ચાર ઉમેરવા પડે ના સમજાય તો ફરીવાર રિપીટ કરશો એટલે જરૂરથી તમને સમજાઈ જશે એના પછીનો ચોથો દાખલો છે એક હજાર આઠસો પચીસ જમણી બાજુથી ની જોડ બનાવીએ પચીસની જોડ અને અઢારની જોડ એક 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 બે બે ચાર ત્રણ ત્રણ નવ ચાર ચાર સોળ પાંચ પાંચ પચીસ વધી જશે એટલે ચાર ચાર સોળથી છે ભાગ ચાલશે અઢારમાંથી સોળ જાય તો બે વધશે અને પચીસની જોડ નીચે ઉતારીએ આપણે અહીંયા ચારના ડબલ છે એ આઠ મૂકવા પડશે હવે બ્યાસી બે એકસો ચોસઠ થશે અને ત્યાંસી ત્રણ ત્યાંસી ત્રણ બસો ને ઓગણત્રીસ વધી જશે બ્યાસી બે બ્યાસી બે એકસો ચોસઠ થશે ત્યાંસી ત્રણ છે એ ત્યાંસી ગુણ્યા ત્રણ કરશું આપણે તો બસો ને ઓગણપચાસ થશે ત્રણ ત્રણ નવ અને ત્રણ આઠ ચોવીસ તો બસો ઓગણપચાસ વધી જાય એટલે બ્યાસી બેથી ભાગ છે એ ચલાવવું પડશે પાંચમાંથી ચાર જાય તો એક વધશે અહીંથી દસકો લેશું બારમાંથી છ જાય તો છ એટલે કે એકસઠ વધશે શેષ છે એ એકસઠ વધશે તો ભાગાકારની રીતે એક હજાર આઠસો પચીસનું વર્ગમૂળ શોધતા એકસઠ શેષ વધે છે તો આપણે એવું કહી શકીએ કે બેતાલીસનો વર્ગ આવેલો છે એ નાનો છે અઢારસો ને પચીસથી એક હજાર આઠસો પચીસ થી નાનો છે તો હવે અઢારસો પચીસ પછીની વર્ગ સંખ્યા છે તેતાલીસનો વર્ગ હોય અઢારસો પચીસ પછીની વર્ગ સંખ્યા તેતાલીસનો વર્ગ હોય એટલે કે અઢારસો ઓગણપચાસ હોય અઢારસો ને ઓગણપચાસ એ સંખ્યા તેતાલીસ ગુણ્યા તેતાલીસ કરશો એટલે એક હજાર આઠસો ને ઓગણપચાસ એ સંખ્યા થશે તો આપણે ઉમેરવાની જે સંખ્યા છે એને તેતાલીસનો વર્ગ એટલે કે અઢારસો ઓગણપચાસમાંથી અઢારસો પચીસ આપણે બાદ કરીએ અઢારસો ઓગણપચાસમાંથી અઢારસો પચીસ તો ચોવીસ છે ઉમેરવા પડશે અઢારસો પચીસની અંદર તો આપણે છે એ પૂર્ણવર્ગ સંખ્યા અઢારસો ઓગણપચાસ મળશે એટલે કે અઢારસો ઓગણપચાસ છે એનું વર્ગમૂળ છે તેતાલીસ થશે એવું આપણે કહી શકીએ તો અઢારસો પચીસમાં નાનામાં નાની સંખ્યા ચોવીસ ઉમેરતા નવી સંખ્યા છે અઢારસો ઓગણપચાસ એ પૂર્ણવર્ગ આપણે મળે અને એનું વર્ગમૂળ છે એ તેતાલીસ થાય ના સમજાય તો ફરીવાર રિપીટ કરશો હવે આપણે પાંચમો દાખલો જોઈ લઈએ છ હજાર ચારસો બાર જમણી બાજુથી બબ્બેની જોડી બનાવીએ બારની જોડ બનશે ચોસઠની જોડ બનશે તો અહીંયા સીધો આઠ આઠ ચોસઠથી ભાગ છે એ ચાલશે ચોસઠમાંથી ચોસઠ જાય તો શૂન્ય શૂન્ય વધશે બારની જોડ ઉતારસો નીચે આઠ ને આઠ સોળ થશે અહીંયા હવે અહીંયા એકસો એકસઠ એકવું એકસો એકસઠ વધી જશે એટલે જીરોથી જ ભાગ છે એ ચાલશે એકસો સાઠ જીરો જીરો એટલે બાર શેષ વધશે તો આપણે એવું કહી શકીએ કે ભાગાકારની રીતે છ હજાર ચારસો બાર નું વર્ગમૂળ શોધતા બાર શેષ વધે છે એટલે કે એસી નો વર્ગ છે એ નાનો છે છ હજાર ચારસો બારથી થી તો છ હજાર ચારસો બાર પછીની વર્ગ સંખ્યા છે એ એક્યાસી નો વર્ગ હોય એક્યાસી ગુણ્યા એક્યાસી તમે રફકામની અંદર કરશો એટલે છ હજાર પાંચસો એકસઠ છે એ આવશે તો આપણે એક્યાસીના વર્ગમાંથી છ હજાર પાંચસો એકસઠમાંથી છ હજાર ચારસો બાર બાદ કરીએ તો ઉમેરવાની સંખ્યા છે એ મળી જાય તો ઉમેરવાની સંખ્યા બરાબર એક્યાસીનો વર્ગ ઓછા છ હજાર ચારસો બાર એટલે કે છ હજાર પાંચસો એકસઠ ઓછા છ હજાર ચારસો બાર તો બાદ બાકી કરશો એટલે એકસો ને ઓગણપચાસ છે એ આવશે તો છ હજાર ચારસો બાર વધતા એકસો ઓગણપચાસ કરશો તમે તો છ હજાર પાંચસો એકસઠ એટલે કે એક્યાસીનો વર્ગ આવશે તો છ હજાર પાંચસો વર્ગમૂળની અંદર તમે મૂકી દેશો તો એનું વર્ગમૂળ છે એક્યાસી થાય તો આપણે એવું કહી શકીએ કે છ હજાર ચારસો બારમાં નાનામાં નાની સંખ્યા એકસો ઓગણપચાસ ઉમેરતા નવી સંખ્યા છે એ છ હજાર પાંચસો એકસઠ પૂર્ણવર્ગ મળે અને એનું વર્ગમૂળ છે એ એક્યાસી થાય ના સમજાય તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમે રિપીટ કરશો એટલે ચોક્કસ તમને સમજાઈ જશે આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો તમે આપણી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ રમેશ ડોટ બ્લોક સ્પોર્ટ ડોટ કોમની પણ વિવિધ પરિપત્રો અને વિવિધ યોજનાઓ અને જાણકારી માટે મુલાકાત એની લઈ શકો છો અને ત્યાંથી તમે પરિપત્રો પણ ડાઉનલોડ કરી શકો છો તો આપણી વેબસાઇટની પણ મુલાકાત લેતા રહેજો ચેક કરતા રહેજો નવી અપડેટ્સ છે આપણે દરરોજ અપડેટ કરતા હોય છે તો એક વખત વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો કારણ કે તમારી લાઈકથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે અન્ય વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને આ જ પ્રકારના વિડીયો માટે સબસ્ક્રાઇબ પણ કરી લેજો આભાર